रक्षा करो, आप ही हमारे छत्र बनो। અને ખૂબ જ સહજતાથી ભગવાને પોતાની વામ ભુજાથી એ ગિરિરાજ બાવાને મૂળમાંથી ઉપાડ્યો અને પોતાની કનિષ્ઠ નાની ઉંગલીમાં ગિરિરાજને ધારણ કર્યો। સબ પ્રજવાસી આ જાઓ, દેખો ગિરિરાજ બાવા હમારે છત્ર બને। બધા પ્રજવાસીઓ, એ જે ગિરિરાજનો જે ભાગ હતો એ ભાગમાં બધા આવી ગયા પરિવાર સમેત। બોલીએ શ્રી ગિરિરાજ ધારણ કી। ગિરિરાજ જી છત્ર બન્યા, બ્રજવાસીઓની રક્ષા કરી। બલરામજી જે શેષા અવતાર છે, આખો જે ગિરિરાજનો, હવે તો આપણે જે ગિરિરાજજી જોઈએ તે કે શિખર રૂપ છે, પણ એ તો ગિરિરાજ બાવા એ સમય પર્વતરાજ હતા। અને આખો એ ગિરિરાજજીનો જે ભાગ શેષજી લપેટી લીધો કે એ જલ, પ્રલયનું જલ એ અંદર ન આવી શકે। અને ભગવાને સુદર્શનને પણ આજ્ઞા આપી દીધી કે આ જે જલ જે વહી રહ્યું છે એને સુકાવ, કારણ કે એ સુદર્શનના તેજથી અગ્નિથી એ જલ સુકાતું ગયું। ને 7 દિવસ ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો। શ્રી આચાર્યજીએ સુબોધનીમાં આજ્ઞા કરી કે આ 7 દિવસ જ કેમ? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 7 જગ્યાએ જીવને આશ્રય છે, તો એ 7 અન્યાશ્રયને છોડાવવા માટે ઠાકોરજીએ 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો। એક તો દેવ ઉપર જીવ આશ્રિત હોય છે, બીજું ઋષિ, ત્રીજું પિતૃ, ચોથું સ્વયં પર જીવ આસક્ત હોય છે, પાંચમું આત્મા, આત્મીય પુત્રાદિ એના ઉપર જીવની આસક્તિ હોય છે, વૈદિક અનુષ્ઠાન પર જીવ આસક્ત હોય છે, અને પારલૌકિક યાગાદિક ધર્મમાં જીવની આસક્તિ હોય છે। તો આ 7 અન્યાશ્રયોને છોડાવવા માટે ઠાકોરજીએ 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો। હવે તો જે મેઘગણ હતા એ પણ શ્રમિત થયા, ઇન્દ્રને આવીને સમાચાર આપ્યા કે મહારાજ હવે તો અમારી શક્તિ પણ હીન થઈ ગઈ, ઓલા કૃષ્ણએ તો આ ગિરિરાજ ધારણ કરી લીધું। બધા પ્રજવાસીઓ આનંદમાં છે। જ્યાં ઇન્દ્રને આ સમાચાર મળ્યા, ઇન્દ્ર દર્શન કરવા આવ્યો, જોયું તો ઠાકુરે ગિરિરાજ ધારણ કર્યું છે, અને હવે ઇન્દ્રને ભગવાનનું મહાત્મ જ્ઞાન થયું। જ્યાં મહાત્મ જ્ઞાન થયું ને ત્યારે પોતાની ભૂલ સમજાય, અરે આ જેને મને ઇન્દ્ર બનાવ્યો એના જ ભક્તો આગળ મેં કોપ કર્યો, મહદ મારાથી અપરાધ થઈ ગયું છે, હવે ભૂલ તો થઈ પણ હવે પ્રભુને ક્ષમા માંગું। પણ ઇન્દ્ર મનમાં વિચારે કે શું મોઢું લઈને જાઉં ઠાકોરજી આગળ, વિચાર્યું કે જે ઠાકોરજીને પ્રિય છે એ પ્રિયને આગળ રાખવું, તો એમને જોઈને પ્રભુનો ક્રોધ શાંત થઈ જાય, પ્રભુ પ્રસન્ન થઈ જાય। એટલે ઠાકોરજીને પ્રિય શું છે? તો ગાય। તો બે ઇન્દ્રને કામધેનુ ગાય કો આગે રખી, ઓર ઇન્દ્ર ફિર દંડોતી કરતે કરતે ઇન્દ્રોલી બ્રજમાં સ્થાન છે, અને ત્યાંથી દંડોતી કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યો। કહેવાય છે કે આ દંડોતીનો પ્રકાર ત્યારથી પ્રારંભ થયો, અને એ કામધેનુ ગાય એને આગળ રાખ્યું, એના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો, ભગવાન ગોવિંદ બને, ઓર અબ ઇન્દ્ર ભગવાન કી શરણાગતિ સ્વીકારતે હુએ, હાથો કો જોડતે હુએ, બડે સુંદર ભાવો મેં ઇન્દ્રને પ્રભુ કી સ્તુતિ કી, ક્ષમા માંગી, આઈએ વો ઇન્દ્ર સ્તુતિ કે દર્શન કરે।